નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યાલય દ્વારા સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ દ્વારા સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલય દ્વારા શનિવારની 30 ડિસેમ્બરના રોજ વિદ્યાલય દ્વારા સવારના 8 થી 11:30 વાગ્યા સુધી સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી ધોરણ 10માં અભ્યાસ કરતા કુલ 300 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓએ સૂર્ય નમસ્કારમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તો નાલંદા વિદ્યાલય દ્વારા દર શનિવારે સ્કૂલમાં શનિવારના દિવસે સૂર્ય નમસ્કારનું વિશેષ આયોજન કરવામાં આવે છે અને વર્ષમાં એકવાર મોટા પાયે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવે છે. તો સ્વસ્થ શરીર અને તંદુરસ્તી માટે યોગ ખૂબ જ મહત્ત્વની ક્રિયા ગણાય છે. નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવા માટે જીવનમાં યોગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યોગ ગુરુ બાબા રામદેવ યોગનું મહત્ત્વ અવારનવાર સમજાવીને દેશના યુવાનો અને યુવતીઓ તંદુરસ્ત અને નિરોગી બને તે માટે અપીલ કરતા હોય છે. ત્યારે નાલંદા વિદ્યાલયના સંચાલક કેતનભાઈ પટેલ તથા સારા શિક્ષક બ્રિજેશભાઈ મોદી, સંદીપભાઈ સહિત સારા સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાવર જેડેશ ટીવી પ્રાંતિ છે. નમસ્કાર. અમારી નાલંદા વિદ્યાલય શાળામાં દર વર્ષે સૂર્ય નમસ્કારના વિશિષ્ટ દિવસનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે 2022-23માં નાલંદા વિદ્યાલયની અંદર આ જ રીતે સૂર્ય નમસ્કારના વિશિષ્ટ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં લગભગ 280 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સવારે 8 વાગ્યાથી માંડીને 11:30 સુધીમાં લગભગ 80 થી 85 રાઉન્ડ વિદ્યાર્થીઓએ પૂર્ણ કરેલ. એટલે એક રાઉન્ડની અંદર 14 સૂર્ય નમસ્કાર એમ ગણીએ તો વિદ્યાર્થીઓએ સળંગ 1200 સૂર્ય નમસ્કાર આટલા સમયગાળામાં કર્યા હતા. અને એનું મુખ્ય કારણ એ જ કે અમારી શાળામાં દર શનિવારે સૂર્ય નમસ્કારનું વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. નમસ્કાર. નાલંદા વિદ્યાલય પ્રાંતિજ, આજે અમારી શાળાની અંદર સૂર્ય નમસ્કારની સ્પર્ધા યોજાયેલ, જેની અંદર લગભગ 280 થી 300 બાળકોએ ભાગ લીધેલ, જેમાં વિદ્યાર્થીઓની સાથે બહેનોએ પણ ભાગ લીધેલ અને આ બહેનોએ સુંદર અને સરસ મજાના સૂર્ય નમસ્કાર કરેલ. આ સૂર્ય નમસ્કારના કારણે બાળકોની અંદર તન, મન અને એકાગ્રતામાં સુંદર અને સારો એવો વધારો થાય છે. બાળકો દર વર્ષની જેમ હર હંમેશ આ વર્ષે પણ લગભગ 80 થી 85 જેટલા સૂર્ય નમસ્કાર એમને કરેલ છે અને અત્યારે હાલ આ બાળકો સરસ રીતે સૂર્ય નમસ્કાર એમને કરેલે છે. અમારી સ્કૂલમાં દર વર્ષની જેમ આજે પણ સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરેલ છે. સૂર્ય નમસ્કાર એટલે ભારત દેશની એક એવી વાત છે કે જે દુનિયાને આપી શકાય અને દુનિયાના દેશોની અંદર પણ આજે સૂર્ય નમસ્કારની બહુ મોટા પાયે નોંધ લેવાય છે. સૂર્ય નમસ્કાર એ આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ હતું અને અહીંયા આપણી સ્કૂલમાં કાયમ આ પ્રવૃત્તિ ચાલે છે. શનિવારે તો નિયમિત બાળકો સૂર્ય નમસ્કાર કરતા હોય છે, પણ વર્ષમાં એકવાર એવો પણ ઇવેન્ટ રાખીએ છીએ કે જે દિવસે બાળકો પોતાની શક્તિનું, પોતાના શૌર્યનું અને પોતાના પરાક્રમને એ લોકો પ્રકટ કરી શકે અને મેક્ઝિમમ સૂર્ય નમસ્કાર થાય તો આજે અભ્યાસ પણ બંધ રહેશે અને આજે એક સૂર્ય નમસ્કારનો ઉત્સવ જેવું વાતાવરણ સ્કૂલમાં લાગે કે 5મા ધોરણથી પતંજલિથી છેક યાજ્ઞાવલ્ક સુધી 10મા સુધી બધા જ બાળકો અત્યારે ભાગ લઈ રહ્યા છે. અને બાળકો માટે એક બહુ મોટી ચેલેન્જ છે કે આ ઉંમરમાં આટલું મોટું કામ થઈ શકે. સૂર્ય નમસ્કાર એ આપણા વૈદિક સંસ્કૃતિનો એક શણગાર છે અને પ્રાચીન કાળના લોકો, આ દેશના લોકો, સૂર્યની પૂજા કરવાવાળા લોકો, તેજની પૂજા કરવાવાળા લોકો આ બાળક સમજે અને એનામાં એક વ્રત ઊભું થાય, નિયમિતતાથી આ એક ગુણ ઊભો થાય તો શરીર સૌષ્ઠવ માટે બીજું કાંઈ કરવાની જરૂર રહેતી નથી.
જો નિયમિતપણે સૂર્યનમસ્કાર વિદ્યાર્થી અહીંયાથી શીખીને જાય અને આજીવન એને વ્રતની જેમ ઉપાડે તો એના આરોગ્ય બાબતે એને ખૂબ જ એનું સ્વાસ્થ્ય નિરામય રહી શકે અને આ એક સંસ્કાર બાળકો ઉપાડતા હોય છે એ બહુ સારી વાત છે અને આજે આ રીતના ઉત્સવની અહીંયા બહુ સરસ રીતે ઉજવણી થઈ રહી છે. થેન્ક યુ. અત્યારે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને હોટલ કલ્ચરનો એટલો બધો ક્રેઝ વધ્યો છે કે પ્રત્યેક ઘરોમાં બહાર જમવાનું એક ફેશન બની ગઈ છે અને એવા સમયમાં અમે જે બાળકો ભણાવીએ છીએ એ બાળકો શરીરથી એટલા બધા મેદસ્વી થયેલા છે કે એમના શરીર બાબતે પેરેન્ટ્સને પણ ધ્યાન નથી અને આ એક ખાવાની હોબી, એનું આકર્ષણ એ બાળકોના સ્વાસ્થ્ય સાથે બહુ મોટા ચેડા થઈ રહ્યા છે અને બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ એવા ફૂડ પેકેટ બનાવી રહી છે કે જે એમના શરીરને ખૂબ જ નુકસાન કરે છે. ટૂંકમાં બાળકના આરોગ્ય માટે કોઈને એ તરફ ધ્યાન જતું નથી. ત્યારે છેલ્લા 8-1 વર્ષથી નાલંદા વિદ્યાલયમાં મલખમની પણ એક બહુ સરસ એક્ટિવિટી ચાલે છે અને મલખમ એ પણ આપણા દેશની બહુ જૂની કલા છે. દર વર્ષે એન્યુઅલમાં બાળકો બહુ સરસ કરતબ બતાવતા હોય છે અને મલખમ સાથે અમે અહીંયા એક પીરિયડ જ આયોજન કર્યો છે કે ડે શિડ્યુલમાં 8 ક્લાસ લેવાતા હોય એમાં એક ક્લાસ સ્પેશિયલ યોગા અને એક્સરસાઇઝનો મૂક્યો છે કે ભણવાનું થોડુંક ઘટાડી અને બધી મિનિટો એડજસ્ટ કરી અને રોજની 25-1 મિનિટ આખી સ્કૂલ વ્યાયામ કરે એ છેલ્લા કોરોના પહેલાંના સમયથી સ્કૂલમાં ચાલે છે અને એના કારણે ઘણા બધા બાળકોના સ્વાસ્થ્યમાં પણ ફરક પડ્યો છે અને બાળકો યોગ અને એક્સરસાઇઝ કરતા નિયમિત થયા છે. ઘણા બાળકો વર્કઆઉટ પણ કરે છે એટલે મલખમની પ્રવૃત્તિથી ખૂબ જ ફાયદો થાય. હજુ પણ અમને દુઃખ છે કે 2 મલખમ હોવા છતાં આખી સ્કૂલમાંથી 70-80-100 બાળકો સુધી સંખ્યા નથી પહોંચી. વધુ પડતા બાળકો ભાગ નથી પણ લેતા કારણ કે એ કઠિન છે, એમાં શ્રમ કરવો પડે, તપ કરવું પડે અને એનાથી એ નથી એટલા તૈયાર થતા. પણ અમારી તૈયારી છે કે એમાં વધુ બાળકો જોડાય તો અમે ઓર પણ મલખમ લાવવા તૈયાર છીએ અને અમારા માટે એ એક અમારું ધ્યેય છે.